હું તો બોલીશ આજે સતત બારસો તેતાલીસમો એપિસોડ અને સતત બારસો તેતાલીસના એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો આપણા ખેડૂતો માટેનો છે ઘાત ટળી રાહત ક્યારે જી હા ઘાત ટળી ચૂકી છે હેરાન થયા છે મૂર્છિત થયા છે પણ મળ્યા નથી આપણે આપણું ખમીર જીવતું છે ઊભા થવું છે ફરીથી ખેડૂતને ઊભો કરવો છે એટલે કે ઘાત ટળી છે રાહત ક્યારે અને બીજો મુદ્દો છે સાધુ સંપત્તિ અને વિવાદ જી હા સંસારીઓને પણ શરમાવે ને એવા ઝઘડા કેટલાક સાધુઓ કરે છે સંન્યાસીઓ કરે છે સવાલ એ છે કે જો અમારા કરતાં પણ વધુ ખરાબ રીતે ઝઘડું હોય સત્તાનો મોહ હોય સંપત્તિનો મોહ હોય શું કરવા ભગવાને બદ બદનામ કરો છો કેમ સંન્યાસી બનો છો બે મોટા પર્દાફાશ છે અને બે મોટા ઝઘડા છે બે મોટા ઝઘડા છે અને સંતોમાં પણ જ્ઞાતિવાદ ચાલે છે એ પણ એક મુદ્દો છે પરંતુ શરૂઆત ઘાત ટળી રાહત ક્યારેના મુદ્દાથી વરસાદ લગભગ લગભગ હાલ પૂરતો વિદાય લઈ ચૂક્યો છે આપણને જે આશંકા હતી ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ વાવાઝોડાની એ સંકટ પણ આપણા માથેથી ગયું છે કચ્છની અંદર ચોક્કસથી થોડો ઘણો વરસાદ રહ્યો પણ જે આશંકા હતી જબરજસ્ત પવન ફૂંકાશે એ વાવાઝોડું બન્યું ચોક્કસ પરંતુ દરિયામાં જઈને બન્યું છે અને એના જ કારણે જાજુ સંકટ હવે રહ્યું નથી એ નિશ્ચિત થઈ ચૂક્યું છે વાવાઝોડાનું જાજુ સંકટ નથી પ્રશાસને ચોક્કસથી કચ્છમાં વ્યવસ્થા કરી રાખી હતી પરંતુ હવે એ ટેન્શન ગયું છે પણ આ તમામની વચ્ચે છેલ્લા અઠવાડિયામાં ગુજરાતભરની અલગ અલગ જિલ્લાની ખેતીને બરબાદ ચોપટ કરતો ગયું છે આ વરસાદ વરસાદ પડે ખેતી માટે આશીર્વાદરૂપ હોય પરંતુ અતિશય વરસાદ એટલે કે અતિવૃષ્ટિ હર હંમેશ નુકસાન કરે છે આ અતિવૃષ્ટિ છે આપ જોઈ શકો છો આ દ્રશ્યો શરૂઆત દેવભૂમિ દ્વારકાની કરી લઈએ અને એટલા માટે કે આ એવો જિલ્લો છે કે છેલ્લા છ સાત દિવસમાં ખંભાળિયા તાલુકાની અંદર પાંત્રીસથી ચાળીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને સરરાજ જિલ્લાની વાત કરીએ તો ત્રીસ ઇંચની આસપાસ વરસાદ પડ્યો છે અને આ જ વરસાદ સાથે જ નદીઓમાં જે પ્રકારના પાણી આવ્યા છે એના જ કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા છે રાવલ ગામ સૂર્યાવદર ગામ અહીંના ખેતરો હજુ પણ તળાવ થઈ ચૂક્યા છે જ્યાં ઓછું પાણી પડ્યું છે ને ત્યાંનો પાકની હાલત પણ જોજો અહીંયા ખેતીવાડી વિભાગના આંકડા પ્રમાણે એક લાખ ત્રાણું હજાર ચારસો ને સત્તાવન હેક્ટર જમીનમાં જમીન પૈકી ઓગણપચાસ હજાર ત્રણસો ને પચીસ હેક્ટર પર વાવેતર થયું છે જેમાં સૌથી વધુ નુકસાન થયું અને એવી જમીન આઠ હજાર હેક્ટર છે ઓછામાં ઓછી આઠ હજાર હેક્ટર છે આ વિસ્તાર મગફળી અને કપાસનું વાવેતર કરે છે આપ આ તળાવ નથી જોઈ રહ્યા આપ જે જોઈ રહ્યા છો ને એ મારા ખેડૂતનું ખેતર છે આ સરોવર નથી આ ખેતર છે આપ જોઈ શકો છો આ જ પ્રકારે જામનગરના કેટલાક જામનગર સહિતના કેટલાક સૌરાષ્ટ્રના જિલ્લા જ્યાં ખેતીને જબરજસ્ત નુકસાન થયું છે જામનગરના ખંભાળીયા હાઈવે પર આવેલા આમ આમરા ગામના દ્રશ્યો જુઓ અહીંયા ખેડૂત શાકભાજીની ખેતી કરે છે શાકભાજીની શું હાલત છે આપ જોઈ શકો છો કપાસની ખેતી કરે છે કપાસ જમીન દોસ્ત થઈ ચૂક્યો છે કારણ વરસાદ તો રહ્યો જ સાથે સસોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું અને એ જ પાણી ખેતરોમાં ફરી વળ્યું છે અને ખેડૂતને નુકસાન થયું છે હવે વાત કરી લઈએ રાજકોટ જિલ્લાના ઉપલેટાની ઉપલેટાનું તલંગણા ગામ મને યાદ છે પંદર દિવસ પહેલાં પણ આ જ વિસ્તારમાં જળબંબાકાર હતો ખેડૂત હજી એમાંથી ઉઘર્યો હશે બચ્યો હશે ત્યાં ફરી એકવાર આ પ્રકારની સ્થિતિ એટલે થઈ કે ભાદર નદીના કાંઠા તૂટ્યા અને હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું છે રાજકોટના ઉપલેટાના મોટી પાનેલી મોટી પાનેલીમાં પણ આ જ પ્રકારની સ્થિતિ ગયા મહિના પંદર દિવસમાંથી આપ જોઈ શકો છો પાક જેવું કશું બચ્યું નથી કપાસ એરંડા તુવેર શાકભાજી સંપૂર્ણ રીતે તબાહ થઈ ચૂક્યા છે જૂનાગઢની વાત કરી લઈએ તો માણાવદરની પણ એ જ પ્રકારની સ્થિતિ છે આ વિસ્તાર મગફળી પકવતો વિસ્તાર છે આપ જોઈ શકો છો મગફળીની હાલત સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં અગાઉ વરસાદ નહોતો પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસમાં જબરજસ્ત વરસાદ પડ્યો મૂળી ચોટીલા ચૂડા ધાંગધ્રા લીમડી લખતર આ તમામ એ તાલુકા છે જ્યાં જળબંબાકાર થયું અને ખેડૂતોના ખેતરની અંદર પાણી ફરી વળ્યું છે બાજરી જુવાર મકાઈ કપાસ મગફળી તલ આ તમામ પાકોને પારાવાર નુકસાન થયું છે ખેડૂતોની માગણી છે કે સત્વરે ડ્રોનથી સર્વે કરવામાં આવે પડોદરા બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદમાં પ્રમાણમાં ઓછો વરસાદ પડ્યો પણ જ્યાં પડ્યો છે ત્યાં જબરજસ્ત પડ્યો છે બે દિવસથી વરસાદે વિરામ લીધો પરંતુ ખેતરમાં હજુ પણ પાણી ભરેલા છે મગફળી જુવાર સહિતના પાકને ભારે નુકસાન થયું છે ખેતીવાડી વિભાગના અધિકારીઓને એમણે મળ્યા છે તેમનું કહેવું છે બોટાદના રાણપુર તાલુકામાં પાકને થોડુંક નુકસાન થયું છે થોડું ઘણું ચોક્કસથી નુકસાન થયું છે બોટાદ જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર એક લાખ બાસઠ હજાર હેક્ટરમાં થયું છે તો મગફળીનું છ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે આવી સ્થિતિ ઉત્તર ગુજરાતની પણ છે ઉત્તર ગુજરાતમાં એવો જબરજસ્ત વરસાદ ન પડ્યો પણ થોડાક દિવસોમાં જબરજસ્ત વરસાદ થયો આખી સિઝનમાં એટલો વરસાદ નથી થયો પણ છેલ્લા દિવસોમાં ઘણો વરસાદ થયો પાટણમાં પહેલાં વરસાદ ખેંચાયો જ્યારે વરસાદ થયો ત્યારે ખેતર જળમગ્ન થઈ ચૂક્યા છે બાજરી જુવાર કઠોળ કપાસ તમામને નુકસાન થયું છે ખેડૂતનો એક વિગાડીઠ પંદરથી વીસ હજાર રૂપિયાનો ખર્ચો થઈ ચૂક્યો હતો તેની ઉપર પાણી ફરી વળ્યું છે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની અંદર પણ ડીસા તાલુકાના શિરપુરા માલગઢ કંસારી સહિતના ગામોના ખેતરો હજુ પણ જળબંબાકાર છે અહીંયા પણ મગફળીનું વાવેતર થયેલું હતું બાજરી જુવાર સહિતના પાકનું વાવેતર થયું હતું અને ખેતરોમાં ઘૂંટણસમા હજુ પણ પાણી છે આપ દ્રશ્યો જોઈ શકો છો મહેસાણા જિલ્લાના ખેતરો પણ એ જ પ્રકારે તળાવની જેમ દેખાઈ રહ્યા છે આપણા ખેતરોની હાલત જોઈ શકો છો કપાસ સિરંડા મગફળી કઠોળ સહિતના પાક જે છે એ બરબાદ થઈ ચૂક્યા છે ખેડૂતનો પાક તબાહ થઈ ચૂક્યો છે અને જે નુકસાન ગયું છે તે છવ્વીસ સત્યાવીસે જે વરસાદ પડ્યો એના કારણે થયું છે ભરૂચ જિલ્લામાં કેમ કે નર્મદા નદીમાંથી પાણી પણ છોડવામાં આવ્યું પરંતુ એનાથી પણ વિશેષ ડાઢર નદીના જે પાણી છે તે આમોદ તાલુકામાં ફરી વળ્યા આપ જોઈ શકો છો આ ડ્રોન વિડીયો જોઈ શકો છો જ્યાં જોઈએ ત્યાં પાણી છે ખેતર જેવું કશું દેખાતું નથી અહીંયા તુવેર ચોળી જેવા પાક તૈયાર થયા હતા એને નુકસાન છે તો અંકલેશ્વર તરફના નર્મદા કાંઠાના જે ગામો છે કોશિયા બોરભાટા આંધડા સહિતના એ ગામોની ખેતીને પણ ભારે નુકસાન થયું છે ગાંધીનગર જિલ્લાના દેહગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે એમના તાલુકામાં પણ જબરજસ્ત નુકસાન થયું છે એટલે સત્વરે સર્વે થાય માણાવદરની વાત પણ કરી લઈએ કારણ કે એ પણ ત્યાં પણ ભારે નુકસાન છે ચીખલોદરા ગામ તેના ખેડૂતોને જબરજસ્ત નુકસાન થયું છે માળા માળાવદાના પણ દ્રશ્યો જોજો મગફળી કપાસ એરંડા સહિતના તમામ પાકને નુકસાન થયું છે અને આપ જોઈ શકો છો ખેતર જેવું દેખાતું નથી માત્ર પાક ધોવાયો છે એવું નથી આખાને આખા ખેતર ધોવાય છે ખેતરમાં ક્યાંક પાણી ભરેલું છે તો ક્યાંક ખેતરમાં નદીનો કોફ અને કાદવ કીચડ થઈ ચૂક્યો છે શેઢો કયો એ શોધવો મુશ્કેલ છે આ સ્થિતિમાં જરૂર છે કે સરકાર હવે એક કાયમી પોલિસી બનાવે કારણ કે વારંવારની આ સ્થિતિ સર્જાય છે અને મારા ગુજરાતની સરકાર પાસે હું ફરીથી કહું છું ભૂતકાળમાં શું કરીએ ભૂલી જઈએ પણ વિજયભાઈ રૂપાણી જ્યારથી વીમા યોજનાને રદ કરી કમ્પલસરી હતી અને ત્યારબાદથી દર વર્ષે અરબો રૂપિયા પ્રીમિયમના બચ્યા છે કારણ કે રાજ્ય સરકારે પણ પ્રીમિયમ ભરવું પડતું હતું એની રકમ ઘણી બચી છે અને જે વિજયભાઈએ વાત કરેલી એ વર્ષે કે ચાર સાડા ચાર હજાર કરોડ પ્રીમિયમ ભરવાનું થતું હતું એ પ્રમાણે પાંચ છ વર્ષનું પ્રીમિયમ ગણીએ તો મારી ગુજરાત સરકાર પાસે કમસે કમ પંદર વીસ હજાર કરોડ પડ્યા હશે બસ મારા ખેડૂત માટે એ તિજોરી ખુલ્લી મૂકવી જરૂરી છે વિઠ્ઠલભાઈ દુધાત્રા મનોહરભાઈ પટેલ હિતેન્દ્રભાઈ આ ત્રણે સંગઠન સાથે અથવા પક્ષ સાથે જોડાયેલા છે પણ આ ત્રણેય ખેડૂત છે અને મને ભરોસો છે કે વાત ખેડૂતોના હિતની જ કરશે વિઠ્ઠલભાઈ આપની પાસેથી જાણવું છે આપ કિસાન સંઘના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છો કેટલું નુકસાન છે અને ઉપર થોડુંક કરી આપ્યું પૂરતું છે કે હવે સમય આવી ગયો છે સરકારે કાયમી ધોરણે ખેડૂતો માટે કંઈક વિચારવાનું ચોક્કસ ચોક્કસભાઈ અત્યારે જે ખેડૂત ઉપર કુદરતી આફત આવી ગઈ છે ત્યારે સ્વાભાવિક રીતે ખેડૂત તરફથી હમદર્દીના અનેક પ્રકારના આ એપિસોડો થશે વાતો થશે છાપામાં નોટો આવશે પરંતુ મારો જે જૂનો અનુભવ છે એના આધારે હું કહું છું કે જ્યારે આવા નુકસાનીના થાય છે ખેડૂતના ખેતરમાં ત્યારે સ્વાભાવિક રીતે એક સર્વેના નાટકો થાય છે અને તમે કીધું એમ એસડીઆરએફ ની જે યોજના અનુસાર આ હેક્ટરે અગિયાર હજાર કે એ રીતની રકમ આપીને આ ખેડૂતોને એમાં પણ છળ એવું છે કે એક એક ખેડૂતને બબે બે ત્રણ ત્રણ હજાર ચાર ચાર હજાર જેવી રકમ આપે છે અને સ્વાભાવિક રીતે ખેડૂતો એક વીઘે તમે તમે જ કીધું એમ વીસ હજાર રૂપિયા એટલે પ્રતિ હેક્ટર લગભગ લાખ થી દોઢ લાખ નો તો ખર્ચ કરી દીધો છે આવા સંજોગોની અંદર ખેડૂતોને એમ કહી શકાય કે ખરેખર તો આદિ નગણ્ય સહાય એ ખરેખર તો ખેડૂતની મશ્કરી સમાન છે જેમ કીધું એમાં મુખ્ય પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આ ગુજરાતની અંદર બંધ કરવામાં આવી છે અથવા તો બંધ થઈ છે એના જે તે કારણો હોય તે પણ એને કંઈક ડાયવર્ટ કરીને એનું જે પ્રીમિયમ વેચ્યું છે એ કેવી રીતે ખેડૂતને આપી શકાય એની નુકસાનીના પ્રમાણમાં એક એવી થિરી છે કે ત્રીસ ટકા ઉપરાંત નુકસાનને આટલા ટકા અને ત્રીસથી આઠ ટકાથી વધારે નુકસાનને આ આટલા હજાર રૂપિયા પ્રતિ હેક્ટર આપવું અને બે હેક્ટરની મર્યાદામાં મોટે ભાગે આવી આ પ્રકારની એક યોજના એક એકદમ એક કહી કાય કે આ વિડિયા જોઈને અને ખેડૂતની વેદના જોઈને એક મશ્કરી સમાન છે એને બાજુ પર રાખીને ખેડૂતને શું નુકસાન થયું છે અને એવા એવા જાજા ખેડૂતો નહીં હોય એવા ઘણા બધા ઓછા ખેડૂતો હોય છે પણ જે ખેડૂતો હોય એ ખેડૂતોને ખેતરે જઈને સર્વે કરી અને વ્યાજબી નુકસાન કેટલું છે એના નુકસાનના પ્રમાણની અંદર એને વળતર આપવામાં આવે અને એક બીજી રોનકભાઈ વાત કહું છું હમણાં જ મારા ધ્યાનમાં આવી કે આ નુકસાન ઘણી બધા સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હિસાબે પણ થઈ છે એ આશ્ચર્યજનક ઘટના છે એ સરકારે આડે ધડ જે હાઈવે રોડ નેશનલ હાઈવે રોડ બનાવ્યા છે એ રોસ્ટ નેશનલ હાઈવે રોડ હું હું પ્રૂફ સાથે કહું છું હું તમને એવું હોય તો સાબિત કરી બતાવું ના પાણીના કોઈ પણ પ્રકારના નિકાલ રાખ્યા નથી અને એ પાણી ખેડૂતના ખેતરમાં ભરા રહ્યા છે નિકાલ થતો નથી આનું પણ એક કારણ છે કે ખેડૂતને મોટા પ્રમાણ નુકસાન થઈ ગયું છે અને બીજું જ્યારે માટી પાક ધોવાઈ જાય છે અને માટી પણ ધોવાઈ જાય છે એટલે એ બહુ મોટા પ્રમાણમાં નુકસાન હોય છે પાક તો વયો છે પણ એના એના પછી પણ આવતે વર્ષ ખેર વિઠ્ઠલભાઈનો સંપર્ક કપાઈ ચૂક્યો છે પરંતુ વાત કરી લઈએ પાસેથી મધરભાઈ કેવા પ્રકારની સહાય માટે યોજના બનાવવી જરૂરી છે રોનકભાઈ તમારા પત્રકાર મિત્રોએ ખૂબ સરસ મજાનું રિપોર્ટિંગ કર્યું અને આપે ગુજરાતની તાસીર અને પરિસ્થિતિ તમે જે હામે મૂકી ગુજરાતના કે દેશના ખેડૂતોનો પ્રશ્ન એ કોંગ્રેસ પક્ષનો પ્રશ્ન આપણા સૌનો પ્રશ્ન છે અને આ પ્રશ્નનું નિરાકરણ રાજકીય રીતે થાય અને આમાં આપણે ભૂતકાળના દસ વર્ષમાં જો આપણે જઈએ તો તોકતે વાવાઝોડું બીપરજોય આવ્યું લંપી વાયરસ નામનો એક કેસ આવ્યો આપતકાલીન પરિસ્થિતિ સર્જાણી નર્મદાનું પાણી ભરૂચના જિલ્લામાં ફરી વળ્યું એના કારણે થયું બે દિવસે ને ત્રણ દિવસે નર્મદાની કેનાલ તૂટે ખેડૂતના ખેતર ઉપર સારા પાક ઊભા હોય અને પાણીથી ધોવાઈ જાય એવી રીતે લગભગ એક અડધો ડઝન જેટલા કમોસમી વરસાદ આવ્યા અને જે બાકીના જે વાવાઝોડા અત્યારે આવ્યા એ બધાનો સરવાળો કરીએ તો દોઢ ડઝન આ આફતોનો સરવાળો થયો રોનકભાઈ લગભગ છેલ્લા દસ વર્ષનો તો હું તાજ સાક્ષી છું તમારી જેમ પત્રકારોની સાથે ખેડૂતોની વાત હંમેશા એકલે માટે અમે મૂકીએ છીએ કે તમારી પાસે એક અનુભવ થાય પછી બ્લૂ પ્રિન્ટ એમાંથી શીખ લો અને ખેડૂતોની પરેશાનીમાંથી ખેડૂતો બહાર નીકળે અને ખેડૂતો માગે તો જ આપવું તો એ માનસિકતામાંથી તમે બહાર નીકળો ખેડૂતોના ખેતર સુધી તમે હેલિકોપ્ટર રાખો છો આ રાખો છો સર્વે છે તમારી પાસે ગ્રામ પંચાયત છે ત્રિસ્તરીય માળખું છે અને ત્યાં તમારા વિસ્તરણ અધિકારી છે તાલુકામાં ગ્રામ સેવક છે ગામડે ગામડે આખું મિશનરી ગોઠવાયેલી છે સરકારની સાહેબ ચોવીસ કલાકની અંદર આનો પ્રિલિમિનરી રિપોર્ટ આવી જવો જોઈએ અને અડતાલીસ કલાકમાં કેસ્ટ્રોલ ચૂકવાઈ જવા જોઈએ આ સરકારની વર્તમાન પરિસ્થિતિની ટેકનોલોજીની વાત કરતા હોય તો આ પરિસ્થિતિ સર્જાવી જોઈએ પરંતુ અમે તમને દસ મુદ્દા કીધા દસ વાવાઝોડા કીધા આપ જે

હવે નથી માગતા એ વસ્તુની અંદર કુદરતી પ્રકોપ જે પરિસ્થિતિ સર્જે છે એની સાથે સંવેદનાથી ઊભો રહેવાનો પહેલા તો તજુર્બો અને માનસિકતા હોવી જોઈએ આ માનસિકતા નથી એના કારણે આપણે સૌને ચર્ચા કરવી પડે છે સાહેબ બીજી વાત તમને કહું રોનકભાઈ બહુ સમજવા જેવી વાત છે ગુજરાતના ખેડૂતો સાથે અને ખેતી સાથે અમાનુષી ભર્યું વર્તન થાય છે એટલા માટે આ ચર્ચા છે હું તમને એક સામાન્ય દાખલો આપું આજે બેંક ઓફ બરોડાનો છેલ્લો રિપોર્ટ આવ્યો તમને મને આંચકો લાગે એવો રિપોર્ટ આપ્યો એ રિપોર્ટની અંદર દેશની બારસો કંપનીઓ ને એવી કંપનીઓ છે કે જેને ભારતના જીડીપી કરતાં વધુ પ્રોફિટ ત્રણ ગણો કરે છે એવી કંપનીના સોળ લાખ કરોડ રૂપિયા જો તમે માફ કરી દેતા હો લોન અને ઉપરાંત એના કર્મચારીઓ એ છટણી મારે અને વિશ્વની અંદર એ બેંક ઓફ બરોડા કે જે વિશ્વની અંદર આ બારસો કંપની એવી છે કે આ દેશ એવો છે કે જેના દેશના જીડીપી કરતાં એ પોતે નફો વધુ કરે છે અને ઉપરાંત શું એના પાસેથી ટેક્સ એની નાખ્યો સાહેબ આ ઉદ્યોગ ગૃહો સાથે આપણા કોઈ દુશ્મન નથી પણ એની સામે જોવાનો નજરિયો કોંગ્રેસની સરકાર પહેલી બની ત્યારે શું હતો ઇન્ડસ્ટ્રીઝ અને એગ્રીકલ્ચરને એક સરખા રાખી અને ઇન્ડસ્ટ્રીઝનું હંમેશા પૂરક બને ખેતીવાડી નહીં કે ખોરાક બને ખેતીવાડી આજે રોનકભાઈ પરિસ્થિતિ એ છે કે ઇન્ડસ્ટ્રીઝનો આ ખેતીવાડી એ ખોરાક બનતી જાય છે એ રોકવાની માનસિકતા સરકારની નથી બીજી એક છેલ્લી વાત મૂકી દઉં કે આપણે અત્યારે જે ચર્ચા કરીએ છીએ કે એને ચૂકવાવું જોઈએ કે રાહત મળવી જોઈએ પણ ખાટલે મોટી ખોટી છે કે સરકાર પાસે એવું કોઈ એક્સ્ટ્રા ફંડ છે સરકાર પહેલા મુખ્યમંત્રીના ફંડમાં એવું કોઈ ફંડ છે દર વખતે બસો કરોડ ને ત્રણસો કરોડ આપે આપણે તો વાતો કરતા થઈ જઈ અને ખેડૂતને કશું મળતું નથી મેં તમને એક માણાવદરનું એક ગામ બતાવ્યું સાહેબ ત્રણ પ્રકારની ખેડૂતને નુકસાની ગઈ છે આમાં એક ઊભો પાક છે એ જતો રહ્યો એની નુકસાની બીજું જમીન ધોવાણ થયું એટલે વર્ષ ઉત્પાદન ક્ષમતા ન હોય જમીનની જ્યારે તમારું પૃથ્વીનું ઉપરનું અડધો ફૂટનું પડ જ તે ઉત્પાદન ક્ષમતા ધરાવે છે હવે એ પડ તમારું ધોવાઈ જાય એટલે એને ઉત્પાદન ક્ષમતા ગઈ એટલે ત્રણ વર્ષ સુધી ખેતીમાં એ મોટા ખર્ચા નહીં કરે ત્યાં સુધી ઉત્પાદન ક્ષમતા પાછી આવવાની નથી અને ત્રીજી વસ્તુ એ ખેડૂતના ખેતર ઉપર જે માલ મિલકત છે જે સંપત્તિ છે એ ધોવાણ થાય વહી જાય તૂટી જાય ભાંગી જાય રોનકભાઈ સરવાળી છે કે આ ત્રણેય નો સર્વે કરવો હોય તો ખેડૂતના ખેતર સુધી જવા માટે તમારી પાસે પરંપરાગત એમાંથી બહાર નીકળો અને તમે વાસ્તવિકતાના દર્શન તમે અમને નહીં વિશ્વાસ અપાવો તમે ખેડૂતને અપાવો આજે ખેડૂતની પરિસ્થિતિ છે એને તમે ખુશ કરશો એના મોઢા ઉપર સ્મિત આવશે તો આજ સરકાર માટે સેલ્યુટ પણ મારશે એટલે ખેડૂતોમાં રાજનીતિમાંથી બહાર નીકળી અને ખેડૂતોને જે જરૂરી છે એ વસ્તુ એના સુધી ઘર પહોંચાડવાની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે ખેર હિતેન્દ્રભાઈ જોડાય છે હિતેન્દ્રભાઈ જો પૈસા ચૂકવ્યા છે અલગ અલગ જાહેરાતથી હમણાં ત્રણસો કરોડ કેવી જાહેરાત થઈ હું ના નથી પાડતો પણ જે વીમાનું પ્રીમિયમ બહુ બધું બચ્યું હતું અને દર વખતે આપણે કહીએ કે આવી રીતે રકમ હોતી નથી તમને નથી લાગતું હવે એક ગુજરાત સરકારે જ એક પ્રોપર કોર્પોરેશન બનાવવું જોઈએ खेडूतनेता नुकसान चुकववाट जेनी अंदर हितेंद्रभाई पण होय नेता पासा बीजा कोय बी ना जाय उद्योगपती ए ध्यान राखवं पड कॉर्पोरेशनमध्ये हितेंद्रभाई पण होय मन्हरभाई पण होय पक्षापक्षी पक्षा राजनीती पर रही ए एक्झेक्ट खेळू चिंता करच्या ए रिझर्व फंड तरी मूकी मुद्दा एना व्याज चुकव खाली व्याज तर माझं खेडूत दिवाळी तो बचाई शक्य तम्ही नाही लागतो समय गो होय રોનકભાઈ પાછલા એક અઠવાડિયામાં ગુજરાતમાં જે રીતે વરસાદનો કેર થયો અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓ મધ્ય ગુજરાતના આણંદ વડોદરામાં અને કચ્છમાં જે પ્રમાણેની ભારે પરિસ્થિતિ થઈ એના માટે જે ખેડૂતોને જે જાહેર જનતાને સહન કરવું પડ્યું છે એના માટે પૂરી સંવેદના વ્યક્ત કરું છું ખાસ કરીને આનંદના સમાચાર એ છે કે ગઈકાલેથી જે કચ્છ ઉપર દરિયા કિનારાના વિસ્તાર ઉપર વાવાઝોડાની જે ભારે અસર થવાની હતી એનાથી આપણે લગભગ એ તડી છે એ માટે આનંદના સમાચાર છે સાથે સાથે ગુજરાતની આ પરિસ્થિતિમાં તંત્રની સાથે સાથે સહકારી સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ સામાજિક આગેવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ જે પ્રમાણે કરી છે એ બધાને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું ખાસ કરીને અ વીજળી વિભાગ અને પોલીસ વિભાગ અને એનડીઆરએફ ની ટીમે જે જાનહાની ટાળવા માટે રેસ્ક્યુ કરી અને બધાને પ્રયત્ન કર્યો છે એમને પણ જીવના જોખમ એમને પણ અભિનંદન પાઠવું છું આ બદલાયેલી પરિસ્થિતિમાં સરકારની સંવેદના પૂરી છે રેસ્ક્યુ કરીને બચાવ કરવાનો શેલ્ટર હોમ માં ખાણી પી મારો મુદ્દો માત્ર ખેડૂતનો છે સાંભળવા પૂરી વ્યવસ્થા મારો મુદ્દો ખેડૂતનો છે અને વ્યવસ્થા કેવી વડોદરામાં લોકો કેવી ગાળો બોલે ભાજપ કોંગ્રેસના નેતાઓ એમાં આપણે નહીં પડું હું તો માત્ર ખેડૂત માટે જ આવેલો જન્મ્યો પણ એના માટે જ છું એના માટે જ બોલું મરે પણ એના માટે હું ખેડૂત માટે જ છું છું હું એ જ વાત કરું છું હું એ જ વાત કરું છું રોનકભાઈ દરેક જગ્યાએ આ જે સ્થિતિમાં આ બધું કરવું પડ્યું છે તો સૌથી પહેલી પ્રાયોરિટી કેસ્ટડોલ એની ઘરવખરીનું નુકસાન અને એમને બચાવવાની કામગીરી સરકાર કરી રહી છે સાથે સાથે વરસાદ પણ ચાલુ છે અને પાણી પણ ભરાયેલા છે જેવી સ્થિતિ ત્યાં માણસો જઈ શકે અને સર્વે કરે એવી બને રાજ્ય સરકારની સ્ટેન્ડિંગ સૂચના છે માન્ય મુખ્યમંત્રીએ પણ ત્યાં જઈ અને અધિકારીઓને અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વ્યક્તિગત રીતે સૂચના આપી છે પરિસ્થિતિમાં મદદરૂપ થવાની સ્વૈચ્છિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓને પણ અપીલ કરી છે કે ભાઈ આમાં પૂરક બને અહીંયા ખેતીનો સવાલ છે ત્યાં સુધી આપ જોઈ રહ્યા છો આપે પણ બતાવ્યું છે રાજ્યના અનેક વિસ્તારોમાં જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ખૂબ સારો મોલ હતો એ પણ બગડી જાય એવી સ્થિતિ બની છે કેટલોક પાણીમાં છે કેટલોક પાણી હજી હજી થોડોક બહાર છે પણ વધારે દિવસ પાણીને રહેવાને કારણે ખરાબ થવાની શક્યતાઓ છે એક જ ગામમાં એક જ વિસ્તારમાં એક જ તાલુકામાં કે એક જ જિલ્લામાં પરિસ્થિતિ સો ટકા બગડી જાય કે સો ટકા સારી એવી નથી તો આવા સંજોગોમાં સર્વે કરી અને વ્યક્તિગત સર્વે કરી અને અહેવાલ આપવા માટે રાજ્યના કૃષિ વિભાગને જિલ્લા વહીવટીતંત્રને સરકારે સૂચના આપેલી છે ભૂતકાળનો આપે જે લાગણી વ્યક્ત કરી એની સાથે સંમત થાઉ છું અને ભૂતકાળમાં સરકારે છેલ્લા દસ વર્ષમાં મને મનહરભાઈએ જે ગણાવ્યા એના કરતાં વધારે અગિયાર કે તેર વાર આપણે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિમાં અને બે વાર વાવાઝોડામાં આપણે સહાય કરી છે એનડીઆરએફ એસટીઆરએફના જે નિયમો છે એના ઉપર પણ સહાય કરી છે અને ન માત્ર જાહેરાતો છે એ ખેડૂતોના ખાતામાં પૈસા આવવાનો પ્રયત્ન મને વિઠ્ઠલભાઈની વાત જે છે પણ સાચી છે કે જે સરાહત આપવામાં આવે છે ખૂબ ઓછી છે ખેડૂતને ખર્ચો ખૂબ થાય છે સાથે સાથે એનું નુકસાન પણ ખૂબ ઓછું છે વધારે છે એવા સંજોગોમાં વ્યક્તિગત રીતે પણ અમે કરી છે કે જેવી રીતે સરકારે હજાર પ્રતિ હેક્ટર થી છ કર્યા પછી સાડા આઠ કર્યા છે તો ત્રીજી વાર દસ વર્ષમાં બે વાર સહાય વધારી છે હજુ પણ વધારે અમે પણ વ્યક્ત કરી છે તેમ છતાં એનડીઆરએફ અને એસડીઆરએફના જે નિયમો છે એ વળતર નથી એ માત્ર સહાય છે બિલકુલ અને જે પ્રમાણે પ્રતિ વર્ષ અને એક વર્ષમાં વધારે વાર આવી સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આપે કીધું કે સરકાર પાસે છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે પૈસા બચ્યા છે રાહતના ફંડ જે વીમાના ફંડના એ સો સાચી વાત છે પણ સાથે સાથે પાછલા છ વર્ષમાં લગભગ પંદર રૂપિયા કરોડ જેટલી રકમના એવા પેકેજ પણ આપ્યા છે સાથે સાથે બીજી યોજનાઓમાં પણ વધારે ખેડૂતોને પૂરક બનવાનો પ્રયાસ કરે છે પણ હજુ એટલે સંમત થઉં છું કે ખેડૂતોને આટલાથી ચાલે એમ નથી એને હજુ વધારે ખૂબ આપવાની જરૂર છે અને એ બાબતે આપણે સાથે મળી અને માન્ય મુખ્યમંત્રી પણ રજૂઆત કરી છે કો મોટો વધારો થાય એબી ખાત્રી આપ જી બનેવી 30 સેકન્ડમાં મને મારું રોનકભાઈ માત્ર એટલું કહેવું છે કે આના માટે કોઈ રોકેટ સાયન્સ છોડવાની કે જરૂર નથી બહુ સીધી સિમ્પલ બાબત છે કે ખેડૂતોને જે રાહત આપવાની છે સહાય કરવાની છે એ સહાયની અંદર આપણે બેઝિક ફંડામેન્ટલ જો યાદ કરીએ કે દેશને કે રાજ્યને બચાવવું હોય તો દેશની ખેતી અને જીડીપી ઉપર આધારિત ખેતી છે હવે ઈજ

જ્યાં વરસાદ પડ્યો છે એના કારણે નુકસાન છે એ સહાય છે પણ જે વિઠ્ઠલભાઈ કહી રહ્યા હતા આડેધડ ફ્લાય ઓવર બ્રિજ બની ગયા ક્યાંક નદી ઉભરાઈ એના કારણે નુકસાન પડ્યું તળાવ તૂટ્યું એના કારણે નુકસાન થયું ખેતરોને તો ત્યાં વળતર હોવું જોઈએ સહાય નહીં હું ફરીથી કહું છું સહાય નહીં વળતર હોવું જોઈએ અને સરકારે આના માટે પરમાનન્ટ એક ફંડ રિઝર્વ કર્યું હું ફરીથી કહું છું ગુજરાતમાં ખેડૂતના દીકરા તરીકે ખેડૂત પરિવારના દીકરા તરીકે કહું છું એક

મારો ખેડૂત ડૂબી જશે અને ખેડૂત ડૂબશે ને તો કોઈ પકવશે નહીં પાક અને પાક નહીં પકવા ને તો પ્લાસ્ટિકના દાણા ખાચો